હું રમેશભાઈ ડાંગરિયા બોલું છું મારું ગામ સિંધુડી છે તાલુકો કાલાવડ છે મેં આ પંદર વીઘાના કપાસના બ્લોકની અંદર લેનો લેનો નામની દવા વાપરેલી છે હવે દસ દિવસ પહેલાં મારા કપાસની અંદર એટલી બધી સફેદ માખીનો એટેક હતો કે માલકોર હાલવું હોય તો શ્વાસો શ્વાસની અંદર સફેદ માખી આપણા શ્વાસની અંદર કરી જતી એની જગ્યાએ મેં આ એક બોડિયામાં વાંચ્યું આ લેનોનું અને એ દુકાનવાળાને કીધું ભાઈ મેં કીધું મને આ નવી પ્રોડક્ટ આપ અને મેં આ જે આ પ્રોડક્ટ સાંટી અને તે પછી મારે અત્યારે કપાસની અંદર ગિનેવરી ફ્લાવરિંગ અને એની જે નરવાઈ કુણૈપ આ ટોટલ વસ્તુ આ એક પ્રોડક્ટની અંદર છે અને મારા બીજા બ્લોકની અંદર મેં બે કંપનીનું પ્રોડક્ટ સાટેલું છે એટલે મને કોઈ આ લેનોવારાય કાંઈ છે નહીં પણ મેં મારી રીતે આ પ્રોડક્ટ પસંદ કરી હતી અને જે આનું મેં રિઝલ્ટ ઉપર આવ્યું એટલે હું મારા ભાઈબંધ દોસ્તારીઓને હરેક ખેડૂને એક ભલામણ જ કરું છું ભાઈ એક એકરમાં સાટી અને ટ્રાય કરો ને પ્લસ બીજા નંબરની અંદર તમે થોડુંક પાણીનું પ્રમાણ વધારે રાખજો દાખલા તરીકે મેં આ પંદર વીઘાની અંદર હિન્તેર પપ પાણી સેટ્યું હોય એટલે તમે એક એકરની અંદર ટ્રાય કરજો બીજી પ્રોડક્ટ કરતાં પંપ સસ્તો થાય અને રિઝલ્ટ સુપર આવશે મને આની અંદર જે દસ દિવસથી આ મેં આ લેનો સાટેલું હોય અને હજી લગભગ દસથી બાર દિવસ થઈ જાય પણ સફેદ માખી મને આવશે એવું દેખાતું નથી એટલે મને તો આ લેનોથી પૂરેપૂરો ફાયદો થયો છે અને કપાસની અંદર પાન એકદમ જે બળસળ હતા ને એ પણ એવા હાઈકલાસ કૂણા થઈ ગયા હે અને ફ્લાવરિંગ બધું ક્યાંય તમને પાન પીળું નથી દેખાતું અને એકદમ લીલું ગિનેવરી હાઈ ક્લાસ અને ફ્લાવરિંગ બસ આ એક વખત તમે ટ્રાય કરો ખાલી એક એકરની અંદર તમે ટ્રાય કરશો એટલે ખુદ તમારે પછી સાટવી કે ન સાટવી એ હરેક ખેડૂતને જોવાનું છે કે આપને જ ભાઈ ગમે પ્રોડક્ટ

વધારે પડતી તો સફેદ માખનું વધારે હોય છે તો સફેદ માખી માટે પહેલાં તમે શું છાંટતા સફેદ માખ માટે પહેલાં તો ઘણી જાતની દવાઓ છાંટતા એનામાં એટલું સારું રિઝલ્ટ નહોતું આવતું કપાસ ખેડવા જેવો થઈ ગયો તો એમાં સુમિત ટોમો કંપનીની લેનો નામની દવા આવી હતી એ બજારમાંથી લઈ અને એકડે પાંચસો ml જેવો છંટકાવ કર્યો તો આપણે એનામાં પાંચેક દિવસ સુધી એના પાછળ આપણે એનું એકદમ સારું રિઝલ્ટ મળ્યું હતું પાંચ પાંચ દિવસ પાછળ અને એના પાછળ સમજી લો કે કપાસમાં નિલાશ પડતો ફૂટ અને એકદમ કોમળ જેવો થઈ ગયો હતો એ છાંટ્યા પછી પાંચેક દિવસ પાછળ સમજી લો જોયું તો બહુ સારું રિઝલ્ટ મળ્યું હતું અને એ સમજી લો રિઝલ્ટ આપણે વીસેક દિવસ સુધી એનું રિઝલ્ટ ચાલ્યું હતું એકદમ સારું કપાસમાં કેટલા દિવસ પછી તમને રિઝલ્ટ મળ્યું જોવા મળ્યું રિઝલ્ટ તો એકદમ સારું પાંચ દિવસ પાછળ મળ્યું હતું આપણે એમાં શું શું રિઝલ્ટ મળ્યું તમને એક તો ઈંડા પાછળના ભાગે હતા એ જ નહોતા દેખાતા એ બધા સાફ થઈ ગયા હતા બધા બીજું સફેદ હતી એ સફાઈ થઈ ગઈ હતી અને કપાસમાં સમજી લ્યો કે આખો બીજાનાથી અલગ જ થઈ ગયો તો એ પહેલું સમજી લ્યો કે આપણે પાંચેક એકરમાં છાંટ્યું હતું એનામાં સારું રિઝલ્ટ દેખાણું આપણે એટલે આપણે છંટકાવ કર્યો હતો એનો બહુ સારો રિઝલ્ટ મળ્યું હતું હવે તમે દવા કઈ છાંટશો માખી આવશે ત્યારે સફેદમાં ખાવાનું થશે એના આજ આપણે લેનો નામની જ